ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. મકાનના પતરા ઉડી જાય તે પ્રકારની વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. બ્રેક બાદ હવે બે દિવસ પછી મેઘરાજા ગુજરાતને ધમરોળવાના છે. તારીખ 17-22 જૂન સુધી આંધી વંટોળની સાથે વરસાદ થશે. હમણાં વરસાદનું જે સર્વિસ થઈ ગયો છે, દક્ષિણ મહારાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી પછી મુંબઈમાં કંઈક અંશે વરસાદ પહોંચ્યો, પરંતુ ગુજરાતમાં આ ગતિવિધિ મંદ પડી ગઈ છે અને આથી ખેડૂતો ચિંતામાં છે. પરંતુ હવે તારીખ 17-22 મે એક વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવે છે. પવન જે છે, પવનની તેજ ગતિ આવશે, આંધી વંટોળનું પ્રમાણ વધશે. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં તોફાની વરસાદ પડશે. ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે પવન સાથે વરસાદ પડશે. રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, ભાવનગરના ભાગમાં, બાબરા, બોટાદ, બરવાળા આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, ખેડાજીના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત છે. મધ્ય ગુજરાતમાં પણ જોરદાર વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદ વરસશે. મહેસાણા વિરમગામમાં મન મૂકીને મેઘરાજા વરસશે. આ વિન્ડ ગસ્ટ 22 સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે, વડોદરાના ભાગમાં આવશે, મહેસાણાના ભાગમાં, વિરમગામના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં, ધાંગધ્રાના ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 17-22માં જે ચોમાસું સક્રિય થશે એ આજના નક્ષત્રમાં 21-25માં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે. આંધી વંટોળનું પ્રમાણ વધારે વધશે. તો કયા કયા ભાગોમાં વરસાદની આગાહી છે તેને મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. આંધી વંટોળ સાથે જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને આ તરફ વડોદરામાં, ખાસ કરીને મધ્ય ગુજરાતના મોટા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડામાં સરકારી કચેરીની ઓચિંતી મુલાકાત લીધી. ખેડામાં પ્રાંત કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી સીએમની ઓચિંતી મુલાકાતથી અધિકારીઓમાં પણ ખળભળાટ મચ્યો. ઓચિંતી મુલાકાતને લઈને સીએમએ અધિકારીઓ સાથે વાતચીત કરી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદની મુલાકાત લીધી. આણંદની સારસા હાઈસ્કૂલમાં મુખ્યમંત્રીએ જાહેર સભા પણ કરી. આ જાહેર સભામાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, ડીડીઓ તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જાહેર સભામાં લોકોએ તેમને પડતી મુશ્કેલીઓ અંગે પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ લોકોને પડતી હાલાકી અંગે માહિતી મેળવી. સોલાર, ટોલનાકા, ગટર, રોડ, અવૈધ ખનન આ સહિતના મુદ્દાઓ અંગે લોકોએ રજૂઆત કરી હતી. આણંદની સારસા હાઈસ્કૂલમાં જાહેર સભામાં સંવાદ સમય સીએમએ પણ સૂચક ટકોર કરી. અહીંયાથી આગળ ક્યાં જવાનું છે? એક કલેક્ટર ઓફિસ બી જવાના છે. અહીંયા જેમ કીધું કે ભાઈ આ કીટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ. મંત્રીપદ ન મળવા અંગે બોલ્યા પરસોત્તમ રૂપાલા. મંત્રીપદ આપવાના ન આપવાના કારણો જે તેઓએ જણાવ્યા. પક્ષ પીએમનો આ નિર્ણય છે, અત્યાર સુધી મારા માટેના નિર્ણયો તેમાં પણ આ એક મહત્વનો નિર્ણય, આ નિર્ણયનું પણ સ્વાગત કરું છું. સાંસદ બન્યા બાદ પરસોત્તમ રૂપાલા રાજકોટ ખાતે પહોંચ્યા જ્યાં તેમણે આ વાત કરી. પૈસા હોતા નથી, આપવાના કારણો હોતા નથી, નહીં આપવાના કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીશ્રીનો આ પેરોગેટિવ હોય છે, એમણે જે નિર્ણય કર્યો હોય છે, અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે, એમાં આ નિર્ણય પણ મારા માટે થયો છે, એમનું સ્વાગત છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે અમરેલીથી. સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી. ખેત મજૂરની 1.5 વર્ષની બાળકી બોરવેલમાં પડી. ભનુભાઈ ભીખાભાઈ કાખડિયાની વાડીના ખુલ્લા બોરમાં બાળકી પડી હોવાનું સામે આવ્યું છે. અમરેલી ફાયર અને 108ની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે. બોરમાં 45-50 ફૂટ ઊંડો ખાડો છે, તેમાં બાળકી ફસાઈ હોવાનું હાલ અનુમાન છે. 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા કેમેરા પણ ઉતારવામાં આવ્યા છે. બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. રાજન ગઢિયા ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. રાજન, જે રીતે આ માહિતી આવી રહી છે, બાળકીની હાલત શું છે તે લઈને કોઈ વિગત?
હેતુ અત્યારે લગભગ બાળકી બોરમાં પડી અને લગભગ બે કલાકનો સમય વીતી ગયો છે. બપોરે એક વાગે આ ઘટના બની હોવાનું ફાયર વિભાગ જણાવી રહ્યું છે. અમરેલી તાલુકાના સુરગપરા ગામની સીમમાં આવેલો આ ખુલ્લો બોર છે અને અહીં રહેતા ખેત મજૂરો જે પરપ્રાંતિ ખેત મજૂરો છે તેમની 1.5 વર્ષની બાળકી આ બોરમાં પડી ગઈ છે. શરૂઆતના તબક્કે ફાયર વિભાગની ટીમ દ્વારા કેમેરા ઉતારવામાં આવ્યા છે. 108ની ટીમ દ્વારા એમને અત્યારે ઓક્સિજન સપ્લાય આપવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગના અધિકારી જણાવી રહ્યા છે કે શરૂઆતના તબક્કામાં બાળકીની મૂવમેન્ટ દેખાતી હતી, પરંતુ થોડી મિનિટો પહેલાથી તેમની મૂવમેન્ટ દેખાતી નથી. હજુ સુધી ચોક્કસ નથી કે બાળકીને કઈ રીતે બહાર કાઢવી, કારણ કે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા રોબોટના સ્પેશિયાલિસ્ટને બોલાવવામાં આવ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે લગભગ 1-1.5 કલાકની અંદર તેઓ અહીં પહોંચશે અને આ બાળકીનું રેસ્ક્યુ અત્યારે હાલ બાળકીની મૂવમેન્ટ અને તેમને ઓક્સિજન પૂરો પાડવા માટેની જે આખી કાર્યવાહી છે તે ફાયર અને 108ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. હેતવી રાજન, મહત્વની વાત છે કે આ બોર ખુલ્લો હતો, હવે તો ચોમાસાના દિવસો આવ્યા, વરસાદ પડે અને કોઈ ત્યાંથી પસાર થતું હોય જેઓને આ બોર દેખાય જ નહીં અને તેમાં ખાબકે, તો કેટલી મોટી ઘટના થઈ શકે છે? આ ઘટનાથી તંત્ર અહીંયા શીખ લેવી જોઈએ. બિલકુલ હેતુ, આમ તો જોવા જઈએ તો આ બોર જે છે ખેતરમાં આવેલો બોર છે અને જે સ્થાનિક લોકો છે તેઓ જણાવી રહ્યા છે કે બોરને એક મોટા પથ્થરથી ઢાંકવામાં આવ્યો હતો, પરંતુ જે ખેત મજૂરો છે ખેતરમાં કામ કરતા હતા, ચોમાસાની સિઝન છે, વાવણી પણ થઈ રહી હતી અને આ બાળકો રમતા આ બોર સુધી પહોંચ્યા અને પથ્થર હટાવી અને કોઈ તેઓ ચેષ્ટા કરતા હોય તે પ્રકારની વાત આવી રહી છે. જોકે ચોક્કસ આ ઘટના કઈ રીતે બની તે હજુ સુધી કોઈ કહી શકે એમ નથી, કારણ કે જે 2-3 બાળકો રાજન, આપે જણાવ્યું કે હાલ બાળકીની કોઈ મૂવમેન્ટ દેખાતી નથી, થોડા સમય પહેલા દેખાતી હતી, ત્યાં જો 108ની ટીમ હાજર છે તેઓ તરફથી કોઈ આ મામલે નિવેદન આવ્યું છે? ફાયર વિભાગના અધિકારી જણાવી રહ્યા છે કે શરૂઆતના તબક્કે જે કેમેરા ઉતારવામાં આવ્યા એ વખતે બાળકીની મૂવમેન્ટ દેખાઈ હતી, ત્યારબાદ ઓક્સિજન આપવામાં આવ્યો છે એટલે કોઈ ચોક્કસ તારણ પર હજુ સુધી આવી શકાતું નથી, કારણ કે કેમેરાની પણ એક લિમિટેશન હોય છે, કેટલીક મૂવમેન્ટો દેખાય છે, કેમેરો પણ અંદર હલતો હોય તેવું લાગી રહ્યું છે. એટલે અત્યારે હાલ ઓક્સિજન શરૂ છે તેના કારણે બાળકી શાંત થઈ ગઈ છે અથવા તો બીજું કોઈ કારણ છે તેની મૂવમેન્ટ ન થવા પાછળ, એ હજી તપાસનો વિષય છે. અધિકારીઓ જે ફાયરના છે તે સતત આ મુદ્દે કામ કરી રહ્યા છે અને 108ની ટીમ પણ અહીં ખડે પગે છે. પરંતુ સૌથી ગંભીર બાબત એ છે હેતવી કે લગભગ 50 ફૂટ ઊંડે આ બાળકી ફસાઈ હોવાનું અત્યારે અનુમાન છે. હું આપને જણાવું કે આ બોર જે છે એ 300 ફૂટ ઊંડો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે વાડી માલિક છે તેઓ જણાવી રહ્યા છે કે 300 ફૂટ ઊંડો આ બોર છે અને ફાયર વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે કે 45-50 ફૂટ ઊંડે આ બાળકી ફસાઈ હોય તેવું હાલ પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. એટલે બાળકી ને ઓક્સિજન મળતા તે શાંત થઈ છે, એટલા માટે મૂવમેન્ટ નથી થતી અથવા તો તેને કોઈ ઈજા પહોંચી છે એ હજી કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલ તેમને ઓક્સિજન સપ્લાય શરૂ છે અને કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હેતવી રાજન, આ બાળકીના માતા પિતાનું કોઈ નિવેદન આવ્યું છે સામે? હજુ સુધી તેમના માતા પિતાનું નિવેદન સામે નથી આવ્યું, પરંતુ સુરગપરા ગામ આ વાડીથી બિલકુલ નજીક આવેલું છે એટલે સ્વાભાવિક રીતે જ ગામના ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત હાજર છે અને બાળકીના માતા પિતાને હજુ સુધી કોઈ ચોક્કસ ખબર નથી કે તેમની બાળકી સાથે આ દુર્ઘટના કેવી રીતે બની, એમનું કોઈ નિવેદન સામે નથી આવ્યું. પરંતુ હાલ સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે આ બાળકીને એમ કેમ બહાર કાઢવામાં આવે અને ફાયરની ટીમ છે એ તેમનું રેસ્ક્યુ હવે થોડી વારમાં એટલે કે જે રોબોટના સ્પેશિયાલિસ્ટને બોલાવવામાં આવ્યો છે આ સ્પેશિયાલિસ્ટ અહીં આવે ત્યારબાદ બાળકીનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવશે, પરંતુ હાલ પ્રાથમિકતા તેમની હલનચલન પર નજર રાખવી, તેમને ઓક્સિજન પૂરો પાડવાની છે. હેતવી રાજન, આપ જોડાયેલા રહેજો. જે રીતે આ તસવીરો સામે આવી રહી છે, આ 45 ફૂટ ઊંડો ખાડો હોવાનું, હાલ ત્યાં 45 ફૂટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું સામે આવ્યું છે. અમરેલી તાલુકાના સુરગપરા ગામની સીમમાં એક ખુલ્લા બોરમાં 1.5 વર્ષની બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો કે 1.5 વર્ષની જે એક પરપ્રાંતિ ખેત મજૂર છે તેમની બાળકી આ બોરમાં પડી ગઈ છે. અત્યારે હાલ અમરેલી 108 અને ફાયરની ટીમ ઘટના સ્થળે છે. લગભગ 2 કલાકથી જહેમત કરવામાં આવી રહી છે. 108ની ટીમ દ્વારા અત્યારે પ્રાથમિક રીતે આ બાળકીને ઓક્સિજન પહોંચાડવામાં આવી ગયું છે અને બાળકી જીવિત હોવાનું પણ સામે આવી રહ્યું છે. ફાયરની ટીમ દ્વારા એક કેમેરો પણ ઉતારવામાં આવ્યો છે. આપણી સાથે ફાયરના અધિકારી સર, અત્યારે શું પ્રોસેસ ચાલી રહી છે? જય હિન્દ. અમને જ્યારે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીથી 12:40 કલાકે
12:40 કલાકે અમને ટેલિફોનિક સૂચના આપવામાં આવેલી છે કે લાઠી તાલુકાના જરખિયાથી 2 કિલોમીટર આગળ સુરગપુરા ગામમાં કોઈ બોરવેલમાં એક નાની બાળકી પડવાની ઘટના બનેલ છે. તેનું અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીની ટીમ તથા 2 ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના વ્હીકલ સાથે સંપૂર્ણ વ્હીકલમાં સંપૂર્ણ સાધનો સાથે ત્યાં ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને હવે ઘટનાસ્થળ પર પહોંચીને અમે તુરંત અમારા કેમેરાથી જ્યારે અંદરની ગતિ બાળકીની ગતિવિધિની ઉપર પૂર્ણ અમારી દેખરેખ છે, છતાં એને ઓક્સિજન પહોંચાડવામાં આવેલ છે. સર, અત્યારે બાળકી કેટલે ઊંડે છે અને જીવિત છે અત્યારે શું દેખાઈ રહ્યું છે? હા, પ્રાથમિક માહિતી અમને જે આ ગાડીના માલિક દ્વારા મળવામાં આવેલ કે 300 ફૂટ નીચે બોરવેલ આવેલ છે એમાં બાળકી 50 ફૂટ પર અટકાયેલી છે. સર, અત્યારે કેમેરા ઉત્તર બાળકી મૂવમેન્ટ કરે છે? નહીં, શરૂમાં એમને મૂવમેન્ટ દેખાડું છું પણ હજી કોઈ મૂવમેન્ટ એવું દેખાડું નથી. અત્યારે ઓક્સિજન પહોંચાડી દીધું? હા, ઓક્સિજન શરૂ છે. સર, હવે પછીનો નેક્સ્ટ સ્ટેપ શું હશે? નેક્સ્ટ સ્ટેપમાં અમે રોબોટના એક્સપર્ટને બોલાવેલા છે, જે આશરે 1-1.5 કલાકની અંદર પહોંચીને બાળકીને અમે રેસ્ક્યુ કરી આપશું. તો આ તો ફાયરના અધિકારી અને અત્યારે હાલ સુરગપરાની સીમમાં 108 અને ફાયર દ્વારા આ 1.5 વર્ષની બાળકીને બચાવી લેવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. રાજન ગઢિયા, News 18 ગુજરાતી, અમરેલી. જે ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમરેલીથી, આની પહેલા પણ ભૂતકાળમાં પણ અગાઉ આવી ઘટના બની ચૂકી છે, ત્યારે ફરી એકવાર અમરેલીથી આ ઘટના સામે આવતા લોકો પણ સ્તબ્ધ છે. કારણ કે આ માસૂમ બાળકી, 4 વર્ષની જે માસૂમ બાળકી છે, જે ખેતરમાં આવેલા આ બોરવેલમાં ખાબકી છે. આ જે ખાસ કરીને આ ખેતનું જે માલિક છે તેનું કહેવું છે કે 300 ફૂટ ઊંડો છે આ બોરવેલ અને તેમાં 45 ફૂટ ઉપર આ બાળકી ફસાઈ હોવાનું સામે આવ્યું છે. અમરેલીથી આ ચોંકાવનારી જે ઘટના સામે આવી છે આપને એનિમેશનના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જે રીતની આ ઘટના બની છે, આ બાળકી આપ જોઈ રહ્યા છો કે અહીંયા બાળકી રમી રહી છે અને રમતા રમતા તે અચાનક આ બોરવેલમાં નીચે પડે છે. આ બોરવેલ જે ખેત માલિક છે તેનું કહેવું છે કે આ 300 ફૂટ ઊંડો છે, પરંતુ 45 ફૂટે આ બાળકી ક્યાંક ફસાઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે આપ જોઈ શકો છો કે 45 ફૂટ પર આ બાળકી અટકી ગઈ છે અને મહત્વની વાત એ છે કે જે બાળકીને અત્યારે અંદર ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની જે ટીમ છે, આપ જોઈ શકો છો કે રમતા રમતા બાળકને કદાચ ખબર ન હોય કે અહીંયા ખાડો છે, પરંતુ આટલો મોટો ખાડો અને સાથે એવી પણ એક વાત આવી હતી કે અહીંયા પથ્થર મૂકીને તેને ઢાંકવામાં આવ્યું હતું, પરંતુ જે રીતની આ ઘટના બનવા પામી છે, આ બાળકી જ્યારે અંદર ગઈ છે, હાલ કેમેરાથી તેના પર નજર રાખવાની જે કોશિશ છે તે કરવામાં આવી રહી છે. રાજન અમારી સાથે સંવાદદાતા સ્પોટ પરથી સીધા જોડાયા છે. રાજન પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરી અહીંયા. રાજન, જે રીતે ખાસ કરીને દર્શકોને એનિમેશન માધ્યમથી પણ બતાવવાનો પ્રયત્ન કર્યો, હાલ જે માહિતી આવી રહી છે 1-1.5 કલાકનો સમય આજે લાગે છે જે પરફેક્ટ ટીમ છે ને પહોંચવા માટે, આ બાળકીનું રેસ્ક્યુ કરવા માટે, ત્યાં સુધી આ બાળકીને સ્વસ્થ રાખવા માટે કેવા પ્રકારની કામગીરી ત્યાં હાલ કરાઈ રહી છે? હેતુ, હું અત્યારે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું જ્યાં જે બોરમાં બાળકી ફસાઈ છે એ બોરના